નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો, સરસ્વતી એજી એટલે આપણી સૌની ચેનલ, જેની અંદર તમામ પ્રકારના જે મિત્રો કોમેન્ટ કરે છે એના વિડીયો બનાવવામાં આવે છે. તો મિત્રો, ઘણા બધા મિત્રો પૂછતા હતા કે ડ્રાઇવિંગ લાઇસન્સને ઓનલાઈન કેવી રીતે પોતાના મોબાઈલમાંથી ફોર્મ ભરી શકાય, કેવી રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય, કેવી રીતે તમારા ફોટો અપલોડ કરી શકાય અને કેવી રીતે તમારે ક્યારે ટેસ્ટ આપવાનો છે એ બુક કરી શકાય. મિત્રો, તમામ વાત જે છે એ આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો એની પહેલાં મિત્રો, જો અમારી ચેનલને તમે હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં જે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે એને ટિક કરી અને કરી લેજો, અને બાજુમાં આપેલું જે બેલ આઇકોન છે એને દબાવી દેજો, જેના કારણે અમે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આના પછી મિત્રો, આરટીઓની અંદર કેવી રીતે ટેસ્ટ તમે આપો છો એ પણ હું તમને વિડીયો બનાવવાનો છું, અને એની સાથે તમને કહી દઈએ કે અમારી પ્લેલિસ્ટ જે છે એની અંદર તમે જઈ અને અહીં જે ડ્રાઇવિંગ લાઇસન્સના વિડીયો બનાવેલા છે એ પણ તમે જોઈ શકો છો. એની અંદર આરટીઓની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એનો પણ મેં અહીં વિડીયો બનાવ્યો છે, કે જે ચિત્રો છે એ ચિત્રના આધારે ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો મિત્રો, એ પણ જો તમે ટેસ્ટ આપવા જવાના હો તો વિડીયો જોઈ લેજો. એના પછી બીજો એક અહીં વિડીયો બનાવેલો છે કે ગુજરાતના ગમે તે જિલ્લામાંથી તમે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો, પહેલાં મેળવી શકતા નહોતા. અને ગુજરાત સરકારના જે નવા ટ્રાફિક નિયમો જાહેર થયા છે એ પણ જો તમે ના જાણતા હો તો અહીંથી જોઈ શકો છો. તો મિત્રો, જોઈએ આજે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે એ ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર કેવી રીતે આપણે ફોર્મ ભરી શકીએ છીએ. તો ચાલો જોઈએ. તો મિત્રો, સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ અને અહીં લખવાનું છે સારથી. સારથી લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જાય છે. તો એની ઉપર આપણે ક્લિક કરવાની છે. સારથી આખી અહીં વેબસાઇટ પણ તમને બતાવે છે, સારથી .nic.in. તો એની અંદર આપણે ક્લિક કરવાની છે, અને તમે ક્લિક કરશો એટલે આખું આ પ્રમાણેનું એક વેબસાઇટ ઓપન થશે. તો એની અંદર આપણને અહીં જે એક બીજી વેબસાઇટ બતાવે છે એની અંદર આપણે ક્લિક કરવાની છે. અહીંથી તમે ક્લિક કરશો એટલે મિત્રો, પરિવહન .government.in કરીને એક બીજી જે લિંક છે એ ઓપન થશે. મિત્રો, જો તમારે સારથી ન કરવી હોય તો સીધું પરિવહન લખીને પણ તમે આ સાઇટ ઉપર પહોંચી શકો છો. અહીં પહોંચ્યા પછી તમારે સૌ પ્રથમ તમારું જે રાજ્ય છે એને પસંદ કરવાનું છે. તો આપણે ગુજરાત કરીશું. ગુજરાત પસંદ કરશો એટલે મિત્રો, આ પ્રકારે જે છે એ આખી વેબસાઇટ ખુલી જશે. તો એની અંદર મિત્રો, જે અહીં આપણને માહિતી બતાવી છે આ માહિતી જ આપણે જોવાની છે. એની અંદરથી જ કેવી રીતે ડ્રાઇવિંગ લાઇસન્સનો આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી તમને આપી દઉં છું. તો સૌ પ્રથમ આપણે અહીં જે છે એપ્લાય ઓનલાઈન એના ઉપર ક્લિક કરવાની છે. એના ઉપર તમે ક્લિક કરશો તો એની સાથે અહીં આપણને પહેલો જ ટેબ ખુલે છે, ન્યૂ લર્નર લાઇસન્સ. મિત્રો, તમને વાત કરી દઉં કે જો તમે સૌ પ્રથમ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાના હો તો તમારે આના ઉપર ક્લિક કરવાની છે. એટલે કે તમે ફ્રેશ છો, તમારા જોડે કોઈ પણ પ્રકારનો લાઇસન્સ નથી. તો સૌ પ્રથમ તમારે, જેને આપણે કાચું લાઇસન્સ કહીએ છીએ, તો કાચું લાઇસન્સ મેળવવા માટે તમારે અહીં ક્લિક કરવાની છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો, આ પ્રકારે આપણને ઓપ્શન જોવા મળશે. એની અંદર મિત્રો, તમારે ટોટલ 5 પ્રકારની જે પ્રક્રિયા છે એને કમ્પ્લીટ કરવાની છે, અને આ કમ્પ્લીટ કરશો તો જ તમારે તમારું જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ નીકળશે. તો સૌ પ્રથમ તમારે તમારું ફોર્મ ભરવાનું છે. ફોર્મની માહિતી ભર્યા પછી તમારે અપલોડ ડોક્યુમેન્ટ કરવાના છે. દાખલા તરીકે LC છે કે આધાર કાર્ડ છે, એને તમારે અહીંથી અપલોડ કરવાના છે. એના એ અપલોડ થઈ ગયા બાદ તમારે તમારો ફોટો અને સહી અપલોડ કરવાના છે, અને પછી તમારે LL ટેસ્ટ જે છે એનો સ્લોટ બુકિંગ કરવાનું છે કે ભાઈ કઈ તારીખે તમે ફ્રી છો અને ક્યારે તમે RTOમાં ટેસ્ટ આપવા જાઓ છો. અને છેલ્લે તમારે એની ફી ભરવાની છે. ફી મિત્રો, તમે ઓફલાઈન પણ ભરી શકો છો અને ઓનલાઈન પણ ભરી શકો છો. તો એની પણ આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ કે ઓનલાઈન તમે કેવી રીતે ભરી શકો છો અને કેટલી ફી છે. તો આ જે ફોર્મેટ છે ખુલી ગયા બાદ તમારે અહીંથી કન્ટિન્યુ આપવાનું છે.
તમે કન્ટિન્યુ આપશો એટલે અહીં એક બીજું એક લિંક ખુલે છે, તો એની અંદર અહીં આપણને સિલેક્ટ કરવાનો કહે છે. તો આની અંદર આપણા જોડે કોઈ પણ પ્રકારનો લાયસન્સ ન હોવાથી આપણે પ્રથમ જે છે એમાં ટીક રાખીશું, બીજી કોઈ માહિતી ભરવાની નથી અને સીધું સબમિટ દબાવવાનો છે. સબમિટ દબાવશો એટલે અહીં આખો આ પ્રકારે ફોર્મેટ ખુલશે. તો મિત્રો, મોટાભાગની માહિતી તમારે લખવાની થતી નથી, દરેક વસ્તુ જે છે અહીંથી સિલેક્ટ કરવાની છે. દાખલા તરીકે તમે કયા રાજ્યના છો તો સીધો અહીંથી સિલેક્ટ કરો, ત્યાં સિલેક્ટ કરશો તો એની સાથે અહીં આપણને આરટીઓની ઓફિસ છે એને સિલેક્ટ કરવાની છે. એને આપણે બનાસકાંઠા કરીએ તો એને કર્યા પછી અહીં તમારો પિનકોડ છે, તો પિનકોડ તમે અહીં આપણે તમને બીજી વાત કરી દઉં કે જે અહીં ઉપર ફૂદડી બતાવે છે એ માહિતી તમારે ફરજિયાત ભરવાની છે. જ્યારે ફૂદડી નથી બતાવતી એ માહિતી નહીં ભરો તો ચાલશે. તો એ બાદ તમારે અહીં તમારું ફર્સ્ટ નામ, મિડલ નામ અને લાસ્ટ નામ લખવાનું છે. આ ત્રણ નામ લખ્યા પછી અહીં તમારે સિલેક્ટ કરવાનું છે રિલિજન એટલે કે સંબંધ. તો તમારા ફાધર, મધર, હસબન્ડ કે ગાર્ડિયન એટલે કે જે પાલક છે તે કોના સાથે રહો છો અથવા તો કોનું પાછળ નામ જોડવા માગો છો, તો તમારે તમારા ફાધરનું નામ કરવાનું છે. તો એમનું નામ, પછી એમના ફાધરનું નામ અને સરનેમ એ પણ તમે લખી શકો છો. એ લખશો એટલે અહીં તમને જે ફૂલ તમારું નામ જે છે રેકર્ડ પ્રમાણે લખવાનો છે એટલે કે એલસીમાં જે છે એ લખવાનો છે. એ લખાઈ ગયા બાદ તમારે અહીં જેન્ડર પસંદ કરવાનો છે, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. એના પછી બર્થ ડેટ નાખવાની છે. અહીં તમે બર્થ ડેટ નાખશો તો અહીં તમારી એજ જે છે એ આવી જશે, એ નાખવાની જરૂર નથી. એના પછી તમારો જન્મ ક્યાં થયો છે એ અહીં ખાસ નાખવાનો છે, અને તમારો જન્મ કઈ કન્ટ્રીમાં થયો છે એ તમારે ફરજિયાત ભરવાનું છે. એના પછી તમારો અભ્યાસ કયો છે, તો અભ્યાસ તમે અહીં જઈ અને કરી શકો છો. 8 પાસ છો, 12 પાસ છો, 10 પાસ છો કે 8થી ઓછા ભણેલા છો, ડિપ્લોમા છે, ઘણી બધી ડિગ્રીઓ અહીં ગ્રેજ્યુએટ, આઈટીઆઈ વગેરે આવે છે. તો જે તમને લાગુ પડતી હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે. મોટાભાગના 12 પાસ હોય છે તો 12 પાસ કરીએ. એના પછી અહીંથી બ્લડ ગ્રુપ તમારું કયું છે, તો બ્લડ ગ્રુપ તમારો જે હોય દાખલા તરીકે બી પોઝિટિવ છે તો બી પોઝિટિવ. અહીં તમારો ફોન નંબર, ઈમેલ આઈડી નાખવાનો છે, એની અંદર મોબાઈલ નંબર જે છે એ ફરજિયાત છે, અને મોબાઈલ નંબર એક બીજો અહીં આપેલો છે ઇમરજન્સી મોબાઈલ નંબર, જે તમે તમારા પિતાનો, ભાઈનો કે કોઈ પણ તમારા સંબંધિત જે છે એનો નંબર નાખી શકો છો. એના પછી તમારે અહીં નાખવાનો છે આઈડેન્ટિફિકેશન માર્ક, એ નહીં નાખો તો ચાલશે. એના પછી આપણે આવી જઈએ અહીં પ્રેઝન્ટ એડ્રેસ. પ્રેઝન્ટ એટલે હાલનું, હાલ તમે જ્યાં રહો છો તે જ તમને અહીં બીજું કહી દઈએ કે જ્યાં તમે હાલ રહો છો એ જ સરનામું તમારું આ ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર પ્રિન્ટ થશે. એટલે તમારે એ જે નાખો છો એ જ તમારે પ્રિન્ટ થવાનું છે. તો એ તમારે જે રાખવું હોય એ તમે રાખી શકો છો. તો અહીં આપણે જે સિલેક્ટ કરવાનું છે કંઈ લખવાનું થતું નથી. ગુજરાત, કચ્છ, એના પછી અહીં તાલુકો છે, તો દાખલા તરીકે તાલુકો પણ આપણે સિલેક્ટ કરી દઈએ છીએ. તો અહીં સીધા આપણે સિલેક્ટ કરવાનું છે, લખવાનું થતું નથી. અહીં ગામ જે છે એ ગામ પણ સિલેક્ટ કરવાના છે, એ પણ સીધા આવી જાય છે. તો તમે તમારા જે ગામ હોય એ ગામ જઈ અને અહીંથી રાખી શકો છો. તો મોટાભાગની જે માહિતી છે એ આપણે સીધી અહીંથી સિલેક્ટ કરીને ભરવાની છે. અહીં આપણનું લોકેશન જે છે કે પોલીસ સ્ટેશન કયું લાગે છે એ પણ સીધું આવી જાય છે. અહીં લોકેશન જે છે એ તમે ઉપરથી સિલેક્ટ કર્યું છે એના આવી જાય છે. ઉપર પિનકોડ નહોતો નાખવાનો, પરંતુ અહીં આપણો પિનકોડ જે છે એ નાખવાનો છે. એના પછી અહીં તમારે લખવાનું છે કે તમે બીજા સ્થળે જો રહેતા હો તો કેટલા દિવસથી રહો છો, કેટલા વર્ષથી રહો છો. એના પછી જો તમારું સરનામું પરમાનન્ટ એટલે કે કાયમી અને અત્યારનું એક જ હોય તો તમારે અહીં ટીક કરી દેવાનું છે, તો ફરીથી લખવાનું થશે નહીં. અને જો તમે અલગ અલગ હોય તો અહીંથી સિલેક્ટ કરી શકો છો. એ થઈ ગયા બાદ મિત્રો, અહીં તમારે ખાસ જોવાનું છે કે તમે શાનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માગો છો. તમે મોટરસાઇકલ વિથાઉટ ગેર એટલે કે ગેર વગરની છે એને લેવા માગો છો, કે ગેરવાળી મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માગો છો. અહીં જે લાઇટ મોટર વ્હીકલ છે LMV એટલે ફોર વ્હીલ છે, અને એના પછી અહીં અલગ અલગ જે સાધનો છે
એ તમે જોઈ શકો છો. દાખલા તરીકે તમારે ટ્રેક્ટરનું જો લેવાનું હોય તો અહીં ટ્રેક્ટર પણ બતાવે છે, એ પણ તમને બતાવી દઉં. અહીં જે ટ્રેક્ટર છે એને તમારે સિલેક્ટ કરવાનું છે, અને અહીં બીજા જે સાધનો છે એને તમારે ટીક માર્ક કરવાના છે. તમે એકથી વધારે લઈ શકો છો. દાખલા તરીકે મારે મોટરસાઇકલ અને ફોર વ્હીલ બંનેનું લેવું છે, તો તમારે બંને લઈ અને અહીં ટીક કરવાના છે. એના પછી અહીં તમારે જે આ ટીક છે આ ટીક કરવાનું નથી, કારણ કે એ ટીક બતાવે છે કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અગાઉ ક્યારે કેન્સલ થયેલું છે કે સસ્પેન્ડ થયેલું છે. જો સસ્પેન્ડ થયેલું હોય કે કેન્સલ થયેલું હોય તો ટીક કરવાનું છે. અને અહીં બીજું ટીક જે છે એ જો તમે ડ્રાઇવિંગ સ્કૂલની અંદર જતા હો તો તમારે ટીક કરવાનું છે, બાકી કંઈ કરવાનું નથી. એના પછી અહીં તમારે જે છે, અહીં કદાચ ન કરે ભગવાન અને કોઈનો કંઈ એક્સિડન્ટ બીજું થાય તો તમે ડોનેટ કરવા જો માગતા હો તમારા શરીરનું, તો તમારે અહીં ટીક મારવાનો છે. અને છેલ્લે અહીં તમારે જે છે એ યસની અંદર ટીક રાખી અને સબમિટ ઉપર દબાવવાનું છે. સબમિટની ઉપર તમે દબાવશો. મિત્રો, જેવું તમે સબમિટ કરશો એટલે આ પ્રમાણે એક આખું માહિતી તમારી ખુલી જશે, અને એ માહિતીની અંદર અહીં તમારો એક તમને એપ્લિકેશન નંબર આપવામાં આવશે, તમારી એપ્લિકેશન કઈ તારીખે થઈ છે તે, તમારું બ્લડ ગ્રુપ, તમારું નામ, જન્મ તારીખ અને તમારા ભાધરનું નામ. આટલી વસ્તુ તમારે ચેક કરી લેવાની છે. કોઈ ભૂલ થઈ હોય તો ફરીથી પણ તમે ફોર્મ ભરી શકો છો. એના પછી તમને તમે શાના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કયું લેવા માગો છો એ પણ અહીં તમને બતાવશે કે ફોર વ્હીલ કે ટુ વ્હીલર કે એ છે. એના પછી તમારો આ નંબર જે છે એ નંબર તમારે ખાસ સાચવીને રાખવાનો છે. એના પછી જ્યારે તમે અપલોડ ડોક્યુમેન્ટ કરશો તો આ બધું જ આ નંબરથી થશે. આ નંબર તમારો મેસેજ, તમારો જે મોબાઈલ નંબર છે એના પર મોકલી આપવામાં આવશે. અહીં તમારું જે સરનામું છે એ આવી જશે, અને અહીં આરટીઓનું જે લોકેશન છે એ બતાવવામાં આવશે. તો એ પણ તમારે ખાસ જોઈ લેવાનું છે કે તમે કયા આરટીઓની અંદર એપ્લિકેશન કરી છે. એના પછી તમારે મિત્રો અહીંથી પ્રિન્ટ કરવાની છે. આ પ્રિન્ટ કર્યા પછી મિત્રો તમને વિડીયો ભાગ નંબર 2 હું બીજો બનાવીશ, જેની અંદર તમે કેવી રીતે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો, ફોટો અને સિગ્નેચર કેવી રીતે અપલોડ કરો છો એ સંપૂર્ણ માહિતી આપતો બીજો વિડીયો બનાવીશ. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.